સ્વાગત છે ય મહિલા અને બાળ વિભાગના મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી સ્મૃતિ ઇરાની સાથે મહેન્દ્ર મુજપરા વિભારીબેન દવે ગણપત વસાવા હાજર રહ્યા હતા સ્મૃતિ રાણીએ વ્યુઇંગ ગેલેરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી મહત્વનું છે કે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીના ભાગરૂપે કેવડિયામાં બાળ વિકાસ મંત્રાલય દ્વારા કોન્ફરન્સનું આયોજન કરાયું હતું દેશભરના મહિલા અને બાળ વિભાગના સચિવ કોન્ફરન્સમાં ભાગ લેશે ય મહિલા અને બાળ વિકાસ સંસ્થાના પૂજ્ય સંત પ્રભુપાદ સ્વામીની યાદમાં પીએમ મોદી એક ચલણી સિક્કો જાહેર કરશે જેની માહિતી ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આપી મને જે કહ્યું એ પ્રમાણે પરમ દિવસે જ આવે છે ત્યારે આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજી પણ તેઓ શ્રીની સ્મૃતિમાં એક સિક્કો સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા જે જાહેર કરવાના છે ચલણમાં મૂકવાના છે એનું પણ લોકાર્પણ કરવાના છે કે પ્રભુપાદ શ્રીપાદજીનું પણ આપણે સ્મરણ કરીએ એટલું ઓછું છે અને ખબરો પર નજર કરીએ આવતીકાલથી પ્રદેશ ભાજપની કારોબારી એકથી ત્રણ સપ્ટેમ્બર સુધી યોજાશે કારોબારી કેવડિયા ખાતે એકથી ત્રણ સપ્ટેમ્બર સુધી યોજાશે કારોબારી સાંસદો રૂપાલા મનસુખ માંડવીયા રહેશે હાજર કારોબારી બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી થશે પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત કારોબારીમાં સામેલ થશે રાજ્યના સાંસદો ધારાસભ્યો હોદ્દેદારો રહેશે હાજર મિશન બે હજાર બાવીસના મુદ્દાઓ પર મંથન થશે ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટનું પણ થશે લોન્ચિંગ ન્યૂઝ એટીન સંવાદદાતા મયુરા મયુર સાથે જોડાઈ ગયા છે મયુરા એક મહત્વની કારોબારી બની રહ્યું છે બે હાજર બાવીસના રોડ મેપની તો વાત છે પરંતુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પાટીલ પર પહેલી વખત ભાગ લેવા જઈ રહ્યા છે તેઓની અધ્યક્ષતામાં એ પણ મહત્વના મુદ્દાઓ રહેશે કે જેમાં ભાજપને બે હાજર બાવીસમાં પણ સતત જીત મળે બિલકુલ સિદ્ધાર્થ તમને જણાવી દઉં કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલની આ બીજી કારોબારી છે પહેલી કારોબારી કોરોના કાળ દરમિયાન વર્ચ્યુલી રાખવામાં આવેલી હતી ને હવે આ જે ફિઝિકલી કારોબારી છે તે પહેલી વખત મળવા જઈ રહેલી છે ગુજરાત ભાજપના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારની બૃહદ કારોબારી છે તે મળવા જઈ રહેલી છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ કારોબારી છે તે મળવા જઈ રહેલી છે આ કારોબારી પોતાની અંદર જ એક અનોખો મેસેજ આપે છે અને અલગ પ્રકારની છે કારણ કે આ પ્રથમ વખત ગુજરાત ભાજપની આ કારોબારી છે તે પેપરલેસ હશે એટલે કે ડિજિટલ ઇન્ડિયાનું જે સ્વપ્ન સાકાર કરવાનું છે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું તેની શરૂઆત જે છે તે ભારતીય જનતા પાર્ટી પોતાની કારોબારીથી જ કરે છે અને પેપરલેસ કારોબારી હશે સાતસો જેટલા જે અપેક્ષિત સભ્યો છે તેમને ટેબ્લેટ આપવામાં આવશે આ ટેબ્લેટની અંદર આ તમામ પ્રકારના જે રાજકીય પ્રસ્તાવો છે ઠરાવો છે તે ઉપરાંત સામાજિક અને કેન્દ્ર અને રાજ્ય સરકાર અને અભિનંદન પ્રસ્તાવો છે તે તમામ જે વિષય વસ્તુઓ છે તે આ ટેબ્લેટની અંદર આપવામાં આવશે અને આ જે સમગ્ર કારોબારી છે તેની અંદર પેપર લેસ એટલે કે પેપરનો ઉપયોગ નહીં કરવામાં આવે ટેબ્લેટ જે છે તેની અંદર સમગ્ર માહિતી છે તે આપવામાં આવશે ને તેની અંદર ઠરાવો પસાર કરવામાં આવશે સાથે જ જો વાત કરીએ તો આ જે કારોબારી છે તેની અંદર મંત્રીથી લઈ અને સામાન્ય કાર્યકર તમામ લોકો જે છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રેનની અંદર જશે એટલે કે ટ્રેનની અંદર જોવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તેત્રીસે તેત્રીસ જિલ્લાઓની અંદરથી જે અપેક્ષિત સભ્યો છે તે આવે છે તો તેમના જે નિકટતા છે તે ટ્રેનની અંદર આવવાથી આવે અને તેમના જે પારિવારિક સંબંધો છે તે અન્ય વ્યક્તિઓ સાથે બંધાય તે ઉદ્દેશ્યથી આ જે સમગ્ર વ્યવસ્થા છે તે રાખવામાં આવેલી છે સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાતસો જેટલા સભ્યો અને આમંત્રિત કરવામાં આવેલા છે તો ત્યાં ટ્રાફિક જામ ન થાય અને પર્યાવરણની પણ જાળવણી થાય તે ઉદ્દેશ્યથી ટ્રેનની અંદર તમામ જે હોદ્દેદારો છે તે જશે આવતીકાલે વહેલી સવારે સાડા સાત કલાકે આ ટ્રેન એ છે અને અને ટ્રેન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જશે ત્યાં થશે થશે ત્યારબાદ સાંસ્કૃતિક સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બીજા જે વાત કરવામાં આવે તો તેનો પ્રારંભ થઈ જશે આભાર મયુર સમગ્ર માહિતી બદલ તો ન્યુઝીન સંવાદદાતા મયુર રીતે જણાવી રહ્યા હતા કે અધ્યક્ષતામાં સી આર આ બીજી કારોબારી છે પહેલી વર્ચ્યુઅલી હતી પરંતુ ફિઝિકલી જોવા જઈએ તો પહેલી કારોબારી છે ભાજપના સંગઠનના લોકો જોડાયા હતા વર્ચ્યુઅલી પહેલી વખત હવે એક બધા લોકો સાથે ભેગા થઈ અને બે હજાર બાવીસના રોડમેપની શરૂઆત કરવા જઈ રહ્યા છે સમાચારોમાં અત્યાર બસ આટલું જ દેશ વિદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ